प्राथमिक शिक्षकों ने अगाउनी जेमज 4200 ग्रेड पे आपवानी जाहेरात ने शिक्षक समाज द्वारा आवकारवामां आवी छे। राज्यना 65,000 जेटला प्राथमिक शिक्षकों ने असर करता 4200 ग्रेड पे बाबते राज्य संघ द्वारा छेला घणा समयनी लड़त, राज्य सरकार तथा शिक्षण विभाग साथे वखतो वखतनी चर्चा, मुलाकात अने रजूआत बाद पण प्रश्नोने निवेड़ो न आवता छेले राज्य संघ द्वारा ज्यां सुधी आ बाबते परिपत्र न थाय त्यां सुधी आंदोलन कार्यक्रम आपवानी चीमकी बाद राज्यना नायब मुख्यमंत्री, शिक्षण मंत्री तथा बन्ने विभागना अधिकारीओ साथे शिक्षक संघना होदेदारो साथेनी ताजेतरनी बैठक बाद शिक्षकों ने 4200 ग्रेड पे आपवानी जाहेरात कराई छे। तेने कच्छ जिला प्राथमिक शिक्षक समाज सहर्ष आवकारी छे अने तेनो श्रेय सौ शिक्षक मित्रों ने आप्यो छे। आजे भूजना शक्तिधाम खाते जिला संघना प्रमुख नयनसिंह जाडेजा, राज्य संघना उपप्रमुख हरिसिंह जाडेजा, रश्मिकांत ठक्कर, धीरज ठक्कर, धर्मेंद्र जाडेजा, जितेंद्र ठक्कर, घनश्यामसिंह जाडेजा, मेहुल जोशी, विलासबा जाडेजा, जेसी झाला, धवल त्रिवेदी, विरल वैद, हार्दिक त्रिपाठी, रचना वणोल, धीरजबा वाघेला सहितना आगेवानोनी उपस्थितिमां सौ શિક્ષકોએ એકબીજાનું મીઠું મોઢું કરાવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી। આ માટે તેમણે રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ તથા નાણાં વિભાગના સૌ અધિકારીઓ, પદાધિકારીઓ, રાજ્ય સંઘ, જિલ્લા તાલુકા સંઘ, પ્રેસ તથા ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ઉપરાંત લડતમાં સહયોગ આપનારા રાજ્યના સૌ શિક્ષકોનો આભાર માન્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે 4200 ગ્રેડ પે આપવાના નિર્ણયના કારણે રાજ્યમાં 65,000 જેટલા પ્રાથમિક શિક્ષકોને પગારમાં દર માસે 7-8,000 જેટલો ફાયદો થશે, જેના પરિણામે સંબંધિત શિક્ષકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે। આજે અમે બધા મિત્રો જેને 4200નો લાભ મળે તે અને યુનિયનના મિત્રો એક ખુશાલી માટે ભેગા થયા હતા કે ભાઈ 4200નો અને 88નો એક નિર્ણય આવી ગયો છે। તેના માટે એકબીજાને મીઠું મોઢું કરાવ્યું હતું। છેલ્લા 1.5 વર્ષથી આના માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ લડત ચલાવી રહ્યું હતું। તાલુકા લેવલ, જિલ્લા લેવલ ઉપર આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, ધરણાઓ કરવામાં આવી હતી અને ગાંધીનગર એક રેલી પણ કાઢવામાં આવી હતી। ત્યારે સરકારશ્રી મુજબ સરકારશ્રી પાસેથી એક આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ભાઈ આ નિર્ણય અમે લઈએ છીએ, પણ તે નિર્ણય જે સ્થગિત કરવાનો હતો એનો કોઈ લેટર ત્યારે નહોતો થયો। તેનામાં ઘણો સમય નીકળી ગયો, વચ્ચે કોરોના કાળ આવ્યો એટલે કોઈ આવા મોટા કાર્યક્રમ થઈ ન શકે, એટલે ફરી પાછી મિટિંગો ચર્ચાઓ થઈ પણ એ લેટર ન થતાં ફરી પાછું રાજ્ય સંઘે એક એલાન આપ્યું હતું કે ભાઈ 14-15 તારીખના અમે કાળી પટ્ટીથી ફરી પાછો એ નિર્ધારણાનો પ્રોગ્રામ ચાલુ કરીએ છીએ, અથવા તો એ રાજ્ય સંઘની વાત સરકાર સાંભળે અને આવો કોઈ નિર્ણય લે। અને ખરેખર એવું બન્યું કે ગઈકાલે સરકારે એક મિટિંગ કરી અને આ નિર્ણય જાહેર કર્યો છે, એટલે અમે તમામ ગુજરાત રાજ્યના 65,000 શિક્ષકો અને શિક્ષક સમાજ સરકારશ્રીનો, મુખ્યમંત્રી સાહેબ, નાયબ મુખ્યમંત્રી સાહેબ, શિક્ષણ મંત્રી, પદાધિકારી બધાનો જ આભાર વ્યક્ત કરીએ છીએ અને કચ્છ જિલ્લા શિક્ષક સમાજ સ્પેશિયલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનો આભાર વ્યક્ત કરે છે। 1994 થી જે પ્રથમ હાઈ ગ્રેડ મળે છે તેમાં 4200 રૂપિયા આપવાનું સરકાર દ્વારા નજીક થયેલ હતું, પરંતુ કોઈ અગમ્ય કારણોસર જૂન 2019ની અંદર જે પરિપત્ર થયો કે હવે પ્રથમ હાયર ગ્રેડ 4200ને બદલે 2800 રૂપિયા મળશે, ત્યારથી જ પ્રાથમિક શિક્ષકોને સરેરાશ માસિક 7,500 થી 8,000 રૂપિયા જેટલું નુકસાન થતું હતું। એટલે આ પ્રશ્ન શિક્ષકો માટે પ્રાણ પ્રશ્ન સમાન બની રહ્યો। આ પ્રશ્નના નિરાકરણ માટે તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સમાજના આપણા જાજરમાન પ્રમુખ એવા શ્રી દિગુભા જાડેજા અને મહામંત્રી શ્રી સતીશભાઈ પટેલનો હું તમામ શિક્ષકો વતી અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે જે ગુજરાત સરકારે આ માટે શિક્ષકો પ્રત્યે યોગ્ય વ્યવહાર કર્યો તે બદલ હું ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ગુજરાતના અનેક શિક્ષકોનો જ્યારે 4200ના ગ્રેડ પેનો પ્રશ્ન ખૂબ જરૂરી હતો તે સમયે આ પ્રશ્નનું ખૂબ યોગ્ય રીતે નિરાકરણ થયું તે બદલ હું સર્વે શિક્ષકોના વતી ગુજરાત શિક્ષક સંઘ તેમજ જિલ્લા શિક્ષક સંઘ તેમજ વહીવટી તમામ સભ્યો કે જેમણે આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં મદદ કરી છે તે સર્વેનો આભાર માનું છું। ધન્યવાદ।